तो राज्य खाते कौमी एकता ना प्रतीक समान हजरत लाल शाह वली नो चार दिवसीय उर्स उजवा से 17 चार दिवस नो उर्स उजवायो फकीर लंगर नियाज कमेटी द्वारा वेजिटेरियन लंगर नो पण आयोजन करायो हतो। ગરીબોની બેલી અને દુખી દિલોના સહારે જેઓનું મજા ધોરાજી ખાતે આવેલ છે એવા સૈયદ હજરત લાલ શાહ વાલીના ચાર દિવસે ઉર્સ શરીફનું તારીખ 17 જૂનથી પ્રારંભ થનાર છે। આ ઉર્સ શરીફની તમામ તૈયારીઓને દરગાહ શરીફના ખાદીમો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો। દરગાહ શરીફ ખાતેથી ઉર્સ શરીફના પ્રથમ દિવસે તારીખ 17ના રોજ ખાદીમોના સન્માન બાદ વિશાળ સંદલ શરીફ નીકળશે। દેશ વિદેશમાં પ્રખ્યાત જાંબુના સીડી બાદશાહનું આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। ઉર્સ શરીફના ચાર દિવસ સુધી દરગાહ શરીફ ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાશે। રાત્રે રફાઈ ધમાલ મહેફિલે કવાલી સહિતના કાર્યક્રમો યોજાશે। ઉર્સ શરીફમાં પધારવા દરગાહ શરીફના ખાદીમોએ અનુરોધ કર્યો છે। ઉર્સ નિયમિત 4 રાત્રિ સુધી ફકીર લંગર નિયાજ કમિટી દ્વારા વેજીટેરિયન લંગરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ફકીર લંગર કમિટીના આયોજક હનીફભાઈ માજોઠી અને લાલુભાઈ સંધી જણાવે કે ઉર્સ શરીફમાં બહોળી સંખ્યામાં હિન્દુ મુસ્લિમો ગુજરાતભરમાંથી શિષ્ય ઝીકવવા આવી પહોંચત હોય છે કે જેથી હિન્દુ સમાજ અને મુસલમાન સમાજ દર્શનાર્થીઓ માટે ફકીર લંગર કમિટી દ્વારા દાયકોએ વેજીટેરિયન પ્રસાદનું આયોજન ઉર્સ શરીફના દરમિયાન રાત્રે 8 કલાકે વેજીટેરિયન પ્રસાદનું વિતરણ કરવામાં આવશે। આ લંગરની મુલાકાતે સાધુ સંતો અને ફકીરો પણ આવતા હોય છે। ઉર્સ શરીફ દરમિયાન લોકોને પ્રસાદની સુંદર વ્યવસ્થા મળી રહે માટે ફકીર લંગર કમિટીના હિન્દુ મુસલમાન સમાજના 50 જેટલા કાર્યકરો ખડે પગે રહેશે। દરગાહના દરેક ખાદીમો અને સ્ટાફે આ યાદીમાં જણાવેલ હતું। NS ગુજરાત ન્યૂઝ ધોરાજી।